गुड मॉर्निंग फ्रेंड्स, आज ना अगले लेक्चर में आप सबनो हार्दिक स्वागत छे। ધોરણ 11 કોમર્સ એકાઉન્ટ ની અંદર આપણે પાંચમો પ્રકરણ હિસાબી સમીકરણ અને ધંધાના વ્યવહાર એનો જે થિયરેટિકલ કોન્સેપ્ટ જે છે તેનો જે બેઝિક ખ્યાલ જે છે આગળના લેક્ચરમાં આપણે જોયું। આજે આપણે ઉદાહરણ 1 જે છે એનાથી આપણે આ પ્રકરણ ની અંદર જે હિસાબી સમીકરણ છે કે જે a = c + l એટલે કે મિલકતો જે છે એ મૂડી અને જવાબદારીના સરવાળા બરાબર થાય છે અને ઈ જે છે એનો આપણે પ્રેક્ટિકલ ઇમ્પ્લિમેન્ટેશન એટલે કે દાખલાની અંદર વ્યવહારોને આધારે કઈ રીતે ચકાસવામાં આવે છે એની આપણે સમજૂતી મેળવવાની છે। હવે તમને ઉદાહરણની અંદર કીધું છે આમાઉન્ટ અને એની અસર બંને લખવાની છે અને પછી તમારે હિસાબી સમીકરણ અહીંયા ચકાસવાનું છે। હું અહીંયા તમને એક એક વ્યવહાર જે છે એની સમજૂતી આપીશ અને બને ત્યાં સુધી આપણે આખા તમામે તમામ અહીં ટોટલ તમને 12 કે વધારે 12 વ્યવહારો આપ્યા છે તો આ 12 વ્યવહારને આપણે બે પાર્ટમાં સમજીશું। આ કન્ટિન્યુ છે પણ આપણે બે પાર્ટ ની અંદર સમજશું કારણ કે આ ખુદ આપણે એક સાથે ન સમાય એટલા માટે બરોબર। તો પહેલો જે પ્રશ્ન છે કે જેની અંદર કીધું છે વ્યવહાર આ રીતનું છે કે રૂપિયા 50,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો। આમનો જે છે આ સાઈડમાં હું તમને સમજાવતો જોઈશ અને પછી એની અસર જે છે આપણે અહીંયા ચકાસશું હિસાબી સમીકરણની અંદર। તો સૌ પ્રથમ આપણે જોઈએ તો પહેલી આમનો જે આપણે કરવાની છે ધંધો શરૂ કરવા માટે 50,000 રૂપિયા રોકડા લાવીને ધંધો શરૂ કરવામાં આવે છે એટલે શું થશે રોકડ આવે છે રોકડ ખાતે ઉધાર અને માલિક જે છે ધંધામાં પૈસા લાવે છે અને મૂડી જે છે એ ખાતું આપણે અસર પામશે એટલે તે મૂડી ખાતે જમા। તો પહેલી જે અસર જે છે એને આધારે આપણે એની અસર સમજીએ તો રોકડ આવે છે એટલે કે રોકડ વધી અને મૂડી વધી અસર આપણે ખાસ અહીંયા ચકાસીશું। આમાં તો બધાને ખબર હોવી જોઈએ અસર શું થશે તો કે રોકડ આવે છે તો રોકડ વધી અને મૂડી પણ જે છે વધી બંને વધે છે કારણ કે રોકડ આવે છે એટલા માટે અને મૂડી ખાતું જે છે અસર પામે છે એટલા માટે। તો એની હિસાબી અસર આપણે ચકાસીએ તો મિલકત જે છે આપણી રોકડ જે છે એ મિલકત કહેવાય તો મિલકત વધે છે તો પેલું શું આવશે રોકડ 50,000 રૂપિયા મૂડી પણ આવે છે એટલે કે મૂડી ખાતું અસર પામે છે એટલે આ લખા છે મૂડી 50,000 રૂપિયા જવાબદારી ની અંદર 90 0। તો આ પહેલી અસર આપ્યા પછી હવે આ જે વસ્તુ છે આપણે અહીં ચકાસીએ તો તમે જોઈ શકો છો રોકડ 50,000 ની સામે મૂડી વત્તા જવાબદારી ને વત્તા નિશાની બધી બધી વખતે આપણે નહીં કરીએ તમે જો ટેક્સ બુક પ્રમાણે કરવા માંગતા હો તો આ રીતે આપણે કરી શકીએ બરાબર અને સરળ। તમે જોશો પહેલી જે છે સમીકરણ 50,000 50,000 + 0 અને એક એક વ્યવહાર પછી આપણે જેમ ખાતું બંધ કરતા હોઈએ એમને તમારે અંડરલાઈન કરવાની છે અને ચકાસવાનું છે કઈ રીતે તો કે આ રીતે આપણે ડબલ અંડરલાઈન કરવાની રહેશે સેમ વસ્તુ આ સાઈડ પણ। લખાશે 50,000 એટલે કે આ સમીકરણ અહીંયા પહેલું થઈ ગયું એ રીતે ફર્નિચર ખરીદો છો એટલે શું થશે તો ફર્નિચર જે છે મિલકત છે મિલકત આવે છે ફર્નિચર ખાતે તે રોકડ જાય છે રોકડ ખાતે જમા। તો અસર આપણે જોઈએ બીજા વ્યવહાર માટે રોકડ ઘટી અને મિલકત વધે છે રોકડ જાય છે એટલે આ કારણે મિલકત પણ વધે છે અને એક સાથે મૂડી પણ ઘટશે। આપણે અગાઉ પેલા લેક્ચરમાં જોયું કે જ્યારે પણ જો રોકડની અંદર ઘટ થતી હોય તો સમજવાનું કે એટલી મૂડી જે છે એની અંદર પણ એની અસર પામશે પણ આપણે અહીંયા રોકડની સાથે એને સમજવાનું છે મિલકત વધે છે અને રોકડ એટલી સામે એની ઘટે છે। અત્યારે આપણે મિલકત આવે છે એટલા માટે આપણે શું કરશું ખર્ચ નથી ખર્ચ હોય તો આપણે ડાયરેક્ટ મૂડીમાં પણ એની અસર આપવાની પણ અહીંયા મિલકત આવે છે એટલે શું કરવાનું રોકડની ઘટ હોવા છતાં એક મિલકત વધે છે એક મિલકત ઘટે છે એટલે મૂડીમાં એની અસર થશે નહીં પણ જો ખર્ચ હોય દાખલા તરીકે કીધું કે 10,000 રૂપિયા પગારના ચૂકવ્યા તો પાછી મૂડીની અંદર ઘટ પણ થાય ક્લિયર પણ અહીંયા ખર્ચ નથી મિલકત આવે છે એક મિલકત વધે છે એક મિલકત ઘટે છે લખાશે કે નહીં ખાસ અમારે જોવાનું છે। પહેલી જે મિલકત હતી આપણી રોકડ એમ નામ લખાશે પહેલા 50,000
એમાં ઘટાડો થાય છે એટલે ઘટ થાય છે એટલે માઈનસ થશે એટલી રકમ લખાશે રકમ ફર્નિચરની ખરીદી 10000 રૂપિયા એટલા ઘટી જશે પાયા લખાશે 40000 રૂપિયા પછી તો કે મિલકતનો વધારો થાય છે એટલે ફર્નિચર જે છે નવું આપણે ખરીદીએ છીએ એટલે ફર્નિચરની અંદર નવી મિલકત ઉમેરાશે અહીં મિલકતની અંદર ફર્નિચર 10000 કાય ટોટલ તમે જોશો 50000 ટોટલ ઇન્વોઇસ રહેશે એ જ વસ્તુ અહીંયા કોઈ પણ જાતનો ફેરફાર નથી એટલે એની એ વસ્તુ બેઠે બેઠું આપણે એમનામ લખવાનું છે બરાબર કરી મૂડી પરનું જે છે એમનામ અને એમનામ લખાશે 50000 અહીંયા ડેશ કોઈ પણ અસર નથી મૂડીમાં એટલે 50000 એમનામ અને એ જ રીતે જવાબદારીમાં પણ કોઈ પણ ફેરફાર નથી તો આ તમારા બીજા વ્યવહારની અસર આપણે અહીંયા આપી બરોબર હિસાબી સમીકરણની અંદર આ આપણો પહેલો વ્યવહાર હતો આ બીજો વ્યવહાર હવે ત્રીજા વ્યવહાર માટે આપણે જોઈએ પહેલા એને આમ જોશું રૂપિયા 20000 નો માલ રોકડેથી ખરીદ્યો રૂપિયા 20000 12000 નો માલ રોકડેથી ખરીદ્યો ખરીદ છે એટલે કે સ્ટોક આપણે માલ આવે છે એટલે કે સ્ટોક આપણી મિલકત વધે છે અને એની સામે રોકડેથી ખરીદ્યો છે એટલે કે રોકડ વ્યવહાર છે એટલે રોકડની અંદર ઘટ થશે તો એક બાજુ મિલકત વધશે એક બાજુ એક મિલકત ઘટશે સ્ટોક જે છે એમાં વધારો થાય છે અને રોકડની અંદર શું થશે તો કે ઘટાડો થશે તો રોકડ આપણે પહેલા આમ આમ અસર સમજી લઈ માલ આપ્યો માલ આવે છે અને રોકડ ઘટે છે તો હવે આપણે હિસાબી સમીકરણમાં જોઈએ હવે રોકડ આપણી પાસે હતી કેટલી 10000 40000 અને ખરીદી કરી એટલે સ્ટોક માલનો સ્ટોક જે છે આપણી મિલકતનું સર્જન થશે આપણી મિલકતની એકઠી વધશે અને કેટલા રૂપિયા છે કે 12000 હવે તમે ટોટલ કરશો તો એની ટોટલ ફરી પાછો અહીંયા 50000 એ જ વસ્તુ અહીંયા તમે જુઓ તો મૂડીમાં પણ એમનામાં જ રહેશે મૂડીમાં આપણે કોઈ પણ જાતનો ફેરફાર નથી 50000 નહીં વધારો નહીં ઘટાડો એટલે 50000 એમનામ રહેશે એ જ રીતે જવાબદારીમાં પણ કોઈ વધારા નથી શૂન્ય ડેશ શૂન્ય તો આ રીતે તમારો ત્રીજો વ્યવહાર અહીંયા પૂરો થાય છે હવે ચોથા વ્યવહાર માટે આપણે જોઈએ આમાં ચોથા વ્યવહાર માટે તમને કીધું છે રૂપિયા 8000 નો માલ ખ પાસેથી ખરીદ્યો વ્યક્તિનું નામ આવ્યું ઉધાર વ્યવહાર છે એટલે આપણે અહીંયા જવાબદારી સર્જાશે ખરીદ્યો છે એટલે માલ આવે છે ને બીજું દેવું એની સામે વધ્યું છે તો કેટલા રૂપિયા છે તો કે 8000 રૂપિયા એમને આપેલું છે એ પહેલા આપણે અસર સમજશું ચોથા વ્યવહાર માટે ખરીદ્યો છે એટલે માલ આવે છે માલ આવે છે અને દેવું વધે છે ઉધાર વ્યવહાર છે એટલા માટે તો હવે આપણે મિલકતોની અંદર જોઈએ માલ આવે છે એટલે કે ખરીદીમાં વધારો થાય છે સ્ટોકની અંદર વધારો થાય છે કેટલા રૂપિયા છે તો કે 8000 રૂપિયા જે છે આપણી સ્ટોકની અંદર ઉમેરાય છે બાકી રોકડ અને ફર્નિચર બંને એમના રહે છે તો આપણી પાસે રોકડ કેટલી હતી તો કે 28000 એ આપણે એમનો કાઢવાની છે 28000 સ્ટોક જે છે 12000 નો હતો હવે ખરીદી આપણે કરી છે 8000 રૂપિયાની તો પ્લસ ખરીદી 8000 રૂપિયા તો એનો સરવાળો 20000 અને આપણી જે ફર્નિચરની જે મિલકત હતી એમનામ એમનામ છે એમાં કોઈ પણ જાતનો વધારો ઘટાડો નથી તો ફર્નિચર જે છે કેટલા તો કે 10000 રૂપિયા આનો તમે સરવાળો કરશો એટલે કેટલા થશે 58000 રૂપિયા સરવાળો થશે અને એ આપણે ટેલી કરવાનું છે મિલકતો અને જવાબદારી સાથે 58000 રૂપિયા આપણે અહીંયા ટોટલ આવશે મૂડીમાં કોઈ પણ જાતનો ફેરફાર નથી મૂડી 50000 હતી એમના રહેશે
डैश यानी सामने आएगा 50,000 रुपया। अपनी जवाबदारी जैसे यहां बता होता है, जवाबदारी में अंदर उधार खरीदी छे એટલે લેણદાર જે છે એની અંદર બધા વધે છે એટલે આપણે લખી અહીંયા દેવ કે જે વ્યક્તિનું નામ છે તો કેટલા રૂપિયા છે તો કે 8000 રૂપિયા। અહીંયા તમારો સરવાળો પણ કેટલો આવશે તો કે 8000 રૂપિયા। સમીકરણને ટેલી કરો તો ટોટલ કેટલા છે 58000 50 + 8 એટલે કેટલા થશે 58000 રૂપિયા થશે। તો પહેલા જે ચાર વ્યવહાર છે એની અસર તમારે આ રીતે આપવાની હતી। પાંચમો વ્યવહાર આપણે સમજીએ એ પહેલા ખાસ એક સમજી લઈએ કે ભાઈ એક એક ઇન્ડિવિડ્યુઅલ વ્યવહારની અસર નથી આપવાની, પણ બધા વ્યવહારો છે એક પછી એક બીજા સાથે કનેક્ટેડ છે। કનેક્ટેડ ઇન સેન્સ કે પહેલા જે ઉપર હતી 50000 હતા પછી 10 થયા પછી 28 થયા હવે 28 મિલકતો જે છે કેરી ફોરવર્ડ એમ કરવાની છે આગળ જતા છે વ્યવહારની અંદર એ પ્રમાણે। તો હજી આપણે આની અંદરના બીજા બે વ્યવહારો પાંચમો અને છઠ્ઠો વ્યવહાર છે એ આપણે અહીંયા સમજી લઈશું। તમારે કન્ટિન્યુ રાખવાનું છે અહીંયા મેં જગ્યાના ભાવે ફરી પાછું આપવા સાફ કરી લીધું છે। આપણે હવે પાંચમા વ્યવહારની અંદર પહોંચ્યા છીએ। પાંચમો વ્યવહાર છે કે જેમાં તમને કીધું છે 7000નો માલ 10000માં રોકડેથી વહેંચ્યો, હવે ટાઈમ બે વસ્તુ થશે વહેંચો છો એટલે સ્ટોક એટલો ઘટશે અને એની સામે તમને રોકડ એટલી મળે છે। અને આપણે વ્યવહારમાં જનરલી શું કરતા હોઈએ છીએ જેટલાનો વહેંચો જેટલા રૂપિયા મળતા હોય એની અસર થશે, રોકડ વધે છે અને સ્ટોક એટલો ઘટે છે। તો પાંચમો જે વ્યવહાર છે એની અસર આ રીતે તમારે લખવાની છે। પહેલા લખવાનું છે રોકડ વધે છે અને સ્ટોક ઘટે છે, કારણ કે વેચાણ છે એટલે એટલો માલ ઘટશે। તો પાંચમા વ્યવહાર માટે પેલા જે રોકડ જે છે આપણે બેઠે બેઠી એમ લખવાની છે, રોકડ આપણી હતી 28000 રૂપિયા ઇનર કોલમમાં, એની અંદર તમને આવક થઈ વેચાણ કેટલા રૂપિયાની છે 10000 રૂપિયાની તમને આવક મળે છે, તો 38000 હવે રોકડ આપણી થઈ ગઈ છે। ફર્નિચર જે છે એમના રહેશે ફર્નિચર 10000 રૂપિયા જે આપણે આપણી પાસે અગાઉ હતું એમાં કોઈ પણ જાતનો ફેરફાર નથી। સ્ટોક ની અંદર ઘટાડો થશે માલ વેચો છો એટલા માટે સ્ટોક આપણો હતો 70000 એમાં એનું શેર રાખવાનું જે ઘટાડો થશે વેચાણ તમે કરો છો એ કઈ કિંમતે કરવાનું, જેટલી મૂળ કિંમતનો માલ ઘટ્યો હોય એટલો જ, એટલે કે 7000 રૂપિયા અહીંયા ઘટે છે તો 7000 રૂપિયા તમારે માઇનસ કરવાના છે વેચાણ 7000 રૂપિયા। તો ત્યાં હવે સ્ટોક કેટલાનો રહેશે તમારી પાસે 13000 રૂપિયાનો, હવે એમાં તમે સરવાળો કરશો તો સરવાળો હવે થઈ જશે 61000 રૂપિયા। તમારી મિલકતનો સરવાળો કેટલો થશે તો 61000 રૂપિયા। મૂડી જે છે એમાં આપણે એક વસ્તુ યાદ રાખવાનું તમને નફો થાય છે, કઈ રીતે તમે 7000નો માલ 10000 રૂપિયામાં વેચો છો 3000 રૂપિયાનો નફો થયો એટલે તમારી મૂડી જે છે એ 3000 રૂપિયાથી વધી જશે। વધી પહેલાં એક આપણે જોયું હતું કે નફો થયો હોય તો તમારે મૂડીની અંદર એડ કરવાનું, નુકસાન થયું હોય તો માઇનસ કરવાનું, ખર્ચ થયો હોય તો તમારે માઇનસ કરવાનું અને આવક થઈ હોય તો તમારે એડ કરવાનું, ક્લિયર? તો આપણી મૂડી હતી 50000 રૂપિયા, મૂડી જે છે આપણી હતી 50000 રૂપિયા, એની અંદર પ્લસ વેચાણનો નફો જે છે કેટલા રૂપિયા છે તો કે 3000 રૂપિયા, એટલે અહીં લખવું હોય તો લખી શકાય કે ભાઈ 10000 માઇનસ 7000 મૂળ કિંમત વેચાણ કિંમત માઇનસ મૂળ કિંમત આપણો નફો, એટલે મૂડી જે છે એનો ટોટલ આપણને કેટલો મળશે અહીંયા 53000 રૂપિયા।
આપણી જવાબદારીની વાત કરીએ તો આપણી જવાબદારી જે દેવું હતું અગાઉ એ આપણે કઈ પ્રોડક્ટ નંબર ભરવાનો છે એ કેટલા રૂપિયા હતું કે 8000 રૂપિયા દેવું હતું પ્લસ દેવ બ નામના વ્યક્તિનો 8000 રૂપિયા એની અંદર કોઈ પણ ફેરફાર નથી તો એ 8000 રૂપિયા એમનો રહેશે હવે ટોટલ તમે ટેલિંગ કરશો તો 53 ને 8 61 જે મિલકત દ્વારા ટેલિંગ થઈ જશે ત્યાર પછીનો છઠ્ઠો વ્યવહાર આપણે જોઈએ છઠ્ઠા વ્યવહાર માટે એની અંદર તમને કીધેલું છે કે 6000 મજૂરીના ચૂકવ્યા ખર્ચ થાય છે એટલે આપણી મૂડી ઘટશે રોકડ પણ ઘટશે અને મૂડી પણ ઘટશે આપણે અગાઉ જોયું ખર્ચ થાય તો હંમેશા મૂડીની અંદર ઘટાડો કરવાનો અને રોકડ એટલે જશે કારણ કે રોકડેથી ચૂકવો છો એટલે તમારી મૂડી ઘટશે મૂડી ઘટે છે અને રોકડ પણ ઘટે છે અસલની અંદર આપણે એ રીતે જોવાનું છે મૂડીમાં ઘટાડો અને રોકડમાં પણ ઘટાડો તો પહેલા તો આપણે રોકડ આપણી પાસે કેટલી છે 38000 રૂપિયા આગળના વ્યવહારમાં જોવાનું 38000 રૂપિયા રોકડ છે આપણી એમાં લખવાનું અહીંયા ખર્ચની ચૂકવણી અથવા મજૂરી પણ તમે લખી શકો ખર્ચની ચૂકવણી કઈ છે તો કે મજૂરી કેટલા રૂપિયા છે તો કે 6000 રૂપિયા તમે ચૂકવો છો એટલે આઉટર કોલમમાં હવે રોકડ આપણી પાસે રહેશે 32000 રૂપિયા 32000 સ્ટોક જે મૂળ કિંમત છે અહીંયા જે આવતી નવી કિંમત અને ફર્નિચર બંને એમના મત રહેશે ફર્નિચર છે 10000 રૂપિયા અને સ્ટોક જે છે એ છે 13000 રૂપિયા તો આપણી મિલકતનો ટોટલ આપણે જોઈએ 32, 10 અને 13 તો ત્યાં જવાબ આવશે 55000 રૂપિયા ટોટલ આવે છે 55000 રૂપિયા મૂડીની આ કમ્પેર કરીએ તો મૂડી બરાબર એમાં ઘટાડો થશે આપણી મૂડી હતી કેટલી અહીંયા તો કે 53000 રૂપિયા અહીંયા લખવાનું એના કોલમ સાઈડ લખીએ 53000 રૂપિયા એમાંથી બાદ કરવાનું છે ખર્ચ મૂડીનો મજૂરીનો જે ખર્ચ છે કેટલા રૂપિયા છે તો કે 6000 રૂપિયા બાદ કરવાના તો આપણી મૂડી જે છે હવે કેટલી રહેશે તો કે 53 માંથી તમે 6 બાદ કરો એટલે કેટલા રહેશે 47000 રૂપિયા 47000 રૂપિયા જે છે આપણી મૂડી રહેશે દેવું જે છે એમને 8000 રૂપિયા જે દેવું હતું એમના મને રહેશે કોઈ પણ જાતનું ફેરફાર નથી આપણે ચૂકવતા પણ નથી એટલે 8000 રૂપિયા દેવું જે છે એમના મને રહેશે તો અહીંયા ટોટલ તમે જોશો 47 + 8 એટલે કેટલા થશે તો કે 55000 આ રીતે થશે સાતમો વ્યવહાર જોઈ લઈએ સાથે સાથે રૂપિયા 1000 મજૂરીના ચૂકવવાના બાકી આપણી દેવાનો સર્જન જો દેવાનો સર્જન એટલે આપણે કોઈને મજૂરીના આટલા રૂપિયા દેવાના બાકી છે એટલે દેવું એટલું વધશે અને આપણી એક મૂડી જે છે એની અંદર પણ એટલો ઘટાડો થશે કારણ કે જવાબદારી વધતી હોય તો મજૂરીમાં પણ તો આપણી મૂડીમાં પણ એટલો ઘટાડો થશે મિલકતની અંદર અહીંયા કોઈ પણ જાતનો ફેરફાર નથી બધી મિલકતો અગાઉના હતી જેમના આપણે કેરી ફોરવર્ડ કરવાની છે મૂડી ઘટે છે અને દેવું વધે છે એટલે સાતમા માટે યાદ રાખવાનું મૂડી ઘટે છે અને દેવું વધે છે તો મિલકતો બધી એમને લખી નાખશું રોકડ જે છે 32000 ફર્નિચર કે જે આપેલું છે 10000 અને સ્ટોક કે જે છે 13000 એટલે 55000 રૂપિયા જે છે એ મિલકતો જે છે એમને એમ જ રહેશે એમાં કોઈ પણ જાતનો ફેરફાર નહીં થાય સરવાળો થશે 55000 રૂપિયા એની સામે આપણી મૂડી જે છે 47000 રૂપિયા મૂડી હતી એમાં એટલો ઘટાડો થશે કેટલા નો કારણ કે દેવું વધે છે એટલે એટલો ઘટાડો થશે ઇઝ ઇક્વલ ટુ કરી મૂડી અહીંયા હતી આપણી 47000 એમાંથી માઇનસ દેવું વધે છે 1000 રૂપિયા એટલે મૂડી આપણી ઘટી જશે તો મૂડી હવે થઈ જશે 47000 રૂપિયા અને દેવું સામે એટલું વધે છે તો પ્લસ પેલા જૂનું દેવું બ નામના વ્યક્તિનું છે 8000 રૂપિયા એમ લખવાનું છે પ્લસ એની અંદર વધારો જે છે ચૂકવવાના બાકી દેવું આપણું જે છે મજૂરીના ચૂકવવાના બાકી ચૂકવવાના બાકી મજૂરીના એટલે 1000 રૂપિયા દેવાની અંદર વધારો થશે તો ત્યાં આપણું હવે દેવું જે છે એ કેટલું થશે તો કે 9000 રૂપિયા
46 ને 9 55 એટલે તમારું સમીકરણ આ રીતે આવી જાય થઈ જશે બહુ સિમ્પલ અને સરળ છે આ ઉદાહરણ એક ને આપણે અડધા વ્યવહાર અડધા થી વધારે વ્યવહાર એટલે 12 વ્યવહાર છે એમાં આપણે 7 લગીને બધા વ્યવહાર આપણે કમ્પ્લીટ કર્યા હવે પછીના લેક્ચર ની અંદર બીજા જે બાકીના વ્યવહારો છે એ જ રીતે આપણે આ કેરી ફોરવર્ડ કરીને આ ઉદાહરણને આપણે પૂરું કરશું ત્યાં સુધી જઈએ યસ મિલન